गुड मॉर्निंग। आपणे आजे ગણિતનું માહિતીનું નિયમન છે એનું અગાઉ થોડુંક આપણે ભણી ગયા હતા કે માહિતી એટલે શું, એનું નિયમન કરવું એટલે શું, અને માહિતીનું નિયમન એટલે શું થાય તો કે આપણી પાસે જે કાંઈ માહિતી છે અથવા તો જે કાંઈ વસ્તુ મેં મેળવેલી છે, આપણે ત્યારે હાઈટની વાત કરી હતી બરાબર, પછી ક્રિકેટના રનની વાત કરી હતી, તો એ બધું શું હતું તો કે માહિતી હતી મારી પાસે, હવે એનું નિયમન મારે કરવું હતું તો ત્રણ અલગ અલગ રીત આપણે જોવાની હતી, એમાંથી બે રીત જોઈ ગયા હતા, કઈ કઈ તો કે આવૃત્તિ વિતરણ કોષ્ટક અને ચિત્રાલેખ। આવૃત્તિ વિતરણ કોષ્ટક એટલે શું, એમાં કોનો ઉપયોગ થતો હતો, તો મેઇન કોણ હતું તો કે આવૃત્તિ ચિહ્ન, જે લાઇનવાળા જોતા હતા, એક દર્શાવવું હોય તો એક લાઇન કરવાની, બે દર્શાવે તો બે લાઇન કરશું, ત્રણ દર્શાવે તો ત્રણ લાઇન કરશું, અને પાંચ હતું તો ચાર લાઇન ઊભી હોય એના માટે એની ઉપર આપણે ક્રોસ લાઇન કરતા હતા, એટલે એને શું કરતા હતા, પાંચ। પછી ચિત્ર આલેખની વાત કરી હતી, તો ચિત્ર આલેખ એટલે શું, તો કે કોઈ પણ આલેખમાં અથવા તો કોઈ પણ માહિતી મારે દર્શાવવી હોય તો હું શેના દ્વારા દર્શાવીશ, એને ચિત્ર દ્વારા, તો એવા આલેખને કયો આલેખ કહેવાશે, ચિત્ર આલેખ। હવે એની પછીનો જોશું આપણે લંબ આલેખ અથવા તો સ્તંભ આલેખ। લંબ આલેખ અથવા સ્તંભ આલેખ નામ ઉપરથી આપણે જોઈએ તો સ્તંભ, મને ખબર છે કે આમ ઊભા લંબચોરસ થાંભલા જેવા હોય બરાબર, એને શું કહેવાય છે, સ્તંભ આલેખ। તો જે આલેખને દર્શાવવા માટે મારે લંબચોરસ સ્તંભનો ઉપયોગ કરવામાં આવે એવા આલેખને લંબ આલેખ અથવા તો સ્તંભ આલેખ કહેવામાં આવે છે। તો હવે એના માટે મારે શું કરવું, લંબ આલેખ અને સ્તંભ આલેખ બે નામ એક જ છે પણ અલગ અલગ બોલાય છે બરાબર, વસ્તુ એક જ છે। હવે હું શું કરીશ, એ દર્શાવવા માટે અમુક વસ્તુનું મારે ધ્યાન રાખવું પડશે જે તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો, છતાંય આપણે પાછું એકવાર રિપીટ કરી લઈએ। તો ધ્યાનમાં શું રાખવું પડે, તો કે લંબ આલેખમાં બે અક્ષનો ઉપયોગ થાય, કઈ કઈ હોય, એક તો આડી એક્સ અક્ષ અને ઊભી વાય અક્ષ બરાબર, એક્સ અક્ષ અને વાય અક્ષનો ઉપયોગ થાય છે। પછી હંમેશા એક્સ અક્ષ છે એ ક્યાં હોય, તો કે આડી લાઇનમાં, આપણે જે આલેખ દોરીએ છીએ એમાં આડી લાઇન કઈ કહીએ છીએ, તો કે એક્સ અક્ષ, અને ઊભી હોય કઈ લાઇન કહીએ છીએ, વાય અક્ષ બરાબર। પછી એક્સ અક્ષ પર હંમેશા ગુણાત્મક માહિતી દર્શાવવામાં આવે છે। ગુણાત્મક એટલે શું, હવે આપણે હું તમને એક ઉદાહરણ આપું કે આપણે કોની વાત કરીએ છીએ, તો કે ભાઈ આપણે એમ કહીએ કે ભાઈ સાતમા ધોરણમાં જેટલા પણ વિદ્યાર્થી છે એ બધાય વિદ્યાર્થીને ગણિત વિષયમાં, વિજ્ઞાનમાં, સમાજમાં અને અંગ્રેજી બરાબર, આ ચાર વિષય છે, ચાર વિષયમાં કોને કેટલા માર્ક્સ આવ્યા છે, તો એ બધી વસ્તુ મારે આલેખમાં દેખાડવી છે। તો મારી પાસે બે વસ્તુ છે, એક તો શું છે, વિષય છે અને વિષયમાં મેળવેલા માર્ક, તો હું બે વસ્તુ કઈ રીતે દર્શાવીશ, તો આપણે ઊભી અક્ષ વાય અક્ષ કીધી અને આડી અક્ષ કઈ કીધી, એક્સ અક્ષ। તો હવે મારે વિદ્યાર્થીના નામ, સોરી વિષયના નામ ક્યાં લખવા અને એના માર્ક ક્યાં લખવા, એ મને કન્ફ્યુઝન થાય એના માટે આપણે વાય અક્ષ ઉપર શું લખવું અને એક્સ અક્ષ ઉપર શું લખવું એ જોવાનું છે। તો એક્સ અક્ષ ઉપર હંમેશા ગુણાત્મક માહિતી આવે, ગુણાત્મક માહિતી એટલે શું, તો કે સંખ્યા સિવાયની જે કાંઈ માહિતી હોય ક્યાં આવશે, તો કે એક્સ અક્ષ ઉપર। તો એ કઈ કઈ માહિતી કહેવાય જેને ગુણાત્મક કહીએ, તો કે વારના નામ, આપણે જે ગુણ અને માર્કની વાત થઈ હતી તો મારે ગુણ જે સોરી ગુણ અને વિષયની વાત થઈ હતી, તો વિષયના નામ છે એને શું કહેવાય, ગુણાત્મક માહિતી। તો વિષયમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સમાજ આ ચાર હતા, તો એ જો એ નામ લીધા વિષયના। હવે વારના નામ પણ હું આડી એક્સ અક્ષ છે એના ઉપર લઈ શકું, પછી વ્યક્તિના નામ લઈ શકું, વર્ષના નામ લઈ શકું, મતલબ 2018-19 આપણે વર્ષ ગણીએ ને, કે આપણે કેટલામાં વર્ષમાં સાતમું પૂરું કર્યું, કેટલામાં વર્ષમાં આઠમું પૂરું કર્યું બરાબર, ખાસ કરીને 10મા 12મા વાળા બોલતા હોય કે આ વર્ષમાં મારે 10મું પૂરું થયું બરાબર, તો એ રીતે વર્ષ એટલે કે 2019-20, 2018-19 એ વર્ષ ગણીએ છીએ, તો એ પણ ક્યાં આવશે, એક્સ અક્ષ ઉપર। પછી ગામના નામ, આ બધી માહિતી હું એક્સ અક્ષ ઉપર દર્શાવી શકું, અને વાય અક્ષ ઉપર આપણે વાત થઈ કે કેવી માહિતી આવશે, તો કે સંખ્યાત્મક। સંખ્યાત્મક એટલે શું, તો કે અંકનો ઉપયોગ થતો હોય, સંખ્યાત્મક અંકનો ઉપયોગ થતો હોય, મતલબ કે આપણે વિષય અને ગુણની વાત કરી હતી ને, કે કેટલા કયા વિષયમાં કેટલા ગુણ મેળવ્યા, તો એમાં વિષયના નામ તો એક્સ અક્ષ ઉપર લખ્યા, તો વૈધુ કોણ, ગુણ કેટલા આવ્યા, માર્ક્સ કેટલા આવ્યા, ક્યાં મૂકશું, વાય અક્ષ ઉપર। વાય અક્ષ ઉપર હંમેશા કોનો ઉપયોગ થાય, સંખ્યાત્મક માહિતીનો। તો સંખ્યાત્મક માહિતી કઈ કઈ કહેવાય, તો કે વિદ્યાર્થીએ મેળવેલા ગુણ, એવું ગુણ મેળવ્યા એને। પછી વ્યક્તિની સંખ્યા, વૃક્ષની સંખ્યા, આ બધું ક્યાં દર્શાવાય, વાય અક્ષ ઉપર।
बराबर। हवे एना पछीनामां जाओ, आलेख पत्र उपर दरेक लाइन छे, दरेक आडी लाइन अने दरेक ऊभी लाइन, एना बधाय वच्चे केटलुं अंतर होय शके? 1 सेंटीमीटरनुं। तो तमे आलेख पत्र जोये छे, ग्रीन कलरनी लाइन वाळो आखुं पेपर आवे छे, बराबर। तो आ आखुं धारो के बॉक्स छे, आलेख पेपर आ छे, तो एमां ऊभी लाइन होय तो बे क्रमिक ऊभी लाइन, એટલે કે આ પહેલી ઊભી લાઈન છે અને આ બીજી ઊભી લાઈન છે, આ આલેખ પેપર છે, બરાબર। આ આલેખ પેપરમાં મારે એક્સ અક્ષ અને વાય અક્ષ દેખાડવું છે, એની પહેલા હું શું જોઉં છું તો કે આડી અને ઊભી લાઈન વચ્ચે 1 સેન્ટીમીટરનું અંતર છે, તો અંતર હું કેમ દર્શાવીશ? તો આ બધી આડી લાઈન છે, બરાબર। તો આ આડી લાઈન, બે આડી લાઈન થઈ એના વચ્ચેનું અંતર કેટલું હશે? 1 સેન્ટીમીટર। પછી આ બે વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર। એવી રીતે તમે લાઇનમાં કોઈ પણ બે લાઈન લ્યો છો, બેની વચ્ચેનું અંતર કેટલું હશે? 1 સેન્ટીમીટર, બરાબર। હવે એ જ રીતે મને ઊભી લાઈન પણ મળશે, જો આ બે લાઈન, આ બે ઊભી લાઈન છે એના વચ્ચે કેટલું અંતર હશે? 1 સેન્ટીમીટર। પછી આ બે વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર। એવી રીતે કોઈ પણ બે ઊભી લાઈન અથવા તો કોઈ પણ બે આડી લાઈન, બંને વચ્ચેનું અંતર કેટલું હશે? 1 સેન્ટીમીટર, બરાબર। હવે એના પછી આલેખપત્ર પર દોરેલા આલેખનું એક્સ અક્ષ અને વાય અક્ષનું પ્રમાણમાપ લખવું ફરજિયાત છે। પ્રમાણમાપ એટલે શું? તો કે પ્રમાણમાપ, નામ જુઓ, પ્રમાણમાપ, માપ કોનું લેવાનું છે? તો કે આપણે સરખા પ્રમાણમાં અમુક અંતર લઈએ છીએ ને, જ્યારે આપણે આલેખ દોરીએ ત્યારે આલેખમાં 0થી શરૂઆત કરીએ, પછી લખીએ 5, 10, 15, 20, તો બધાય વચ્ચે ગેપ કેટલો આવે છે? તો કે 5નો। પછી 0 પછી જો 1 લખીએ તો 1, 2, 3, 4, 5, બધાય વચ્ચે અંતર કેટલું આવ્યું? 1 અંકનું, બરાબર। તો એ રીતે પ્રમાણમાપ એટલે કે 1 સેન્ટીમીટર। અહીંયા કેમ મેં વાત કરી કે બે આડી લાઈન વચ્ચે કેટલું અંતર છે? 1 સેન્ટીમીટર। તો એ 1 સેન્ટીમીટરનો ભાગ આપણે કેના દ્વારા દેખાડીએ છીએ, અથવા તો એ 1 સેન્ટીમીટરમાં કેટલી સંખ્યા દર્શાવીએ છીએ, બરાબર, એ શું થયું એનું પ્રમાણમાપ। તો એક્સ અક્ષ ઉપર ને વાય અક્ષ ઉપર બે સરખા હોવા ફરજિયાત નથી, હોય બે 1 જ સેન્ટીમીટર, પણ 1 સેન્ટીમીટર બરાબર તમે અહીંયા જે લખો છો એમાં માપ સરખા મળવા ફરજિયાત નથી। તમે અહીંયા જુઓ, આ આલેખપત્ર છે, આ આલેખપત્ર જે આપણે ગ્રીન કલરનું પેપર આવે છે આંકાવાળું, બરાબર। તો આ આલેખપત્ર છે એની અંદર મેં શું દર્શાવ્યું? ઊભી અક્ષ છે એ એક્સ અક્ષ, સોરી વાય અક્ષ, અને આડી અક્ષ છે એ એક્સ અક્ષ। તો વાય અક્ષ અને એક્સ અક્ષ એ બે મળે છે, એ શું કહેવાય? એનું ઉદ્ગમ બિંદુ ને આપણે 0થી દેખાડીએ છીએ। પછી હું જેમ જેમ ઉપર જાઉં છું ત્યાં ધન સંખ્યા આવે, જમણી બાજુ જાઉં છું એમ ધન સંખ્યા આવે, ડાબી બાજુ ઋણ સંખ્યા અને નીચે ધન સંખ્યા, સોરી ઋણ સંખ્યા। હવે અહીંયા એક્સ અક્ષની વાત કરી છે પ્રમાણમાપ માટે, તો એક્સ અક્ષ કયો છે? તો કે આડી લાઈન। તો એ આડી લાઈનમાં આ એક ગ્રીન કલરની ઘાટી લાઈન છે, એના ઉપર મેં વાય અક્ષ દોર્યો, હજી અહીંયા એક ગ્રીન કલરની ઘાટી લાઈન આવશે, પછી બીજી, ત્રીજી, એવી રીતે આમ લાઈન આવશે, બરાબર। તો એક્સ અક્ષ ઉપર ધારો કે 1 સેન્ટીમીટર અહીંયા થાય છે, બરાબર, આ પહેલી લાઈન, પછી આ બીજી, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, આ બધા વચ્ચેનું અંતર કેટલું હશે? તો કે 1 સેન્ટીમીટર। તો આ 1 સેન્ટીમીટર બરાબર હું શું લઉં છું એ મારે જોવાનું છે, બરાબર। પછી વાય અક્ષ ઉપરનું 1 સેન્ટીમીટર એટલે, તો વાય અક્ષ ઉપર જે 1 સેન્ટીમીટરના ભાગ છે એ 1 સેન્ટીમીટરનો ગેપ મેં કેટલો રાખ્યો છે? ધારો કે અહીંયા 5 છે, અહીંયા 10 છે, આ 5, 10, 15, તો વચ્ચે ગેપ કેટલાનો આવ્યો? 5નો। પછી ત્યાં વ્યક્તિની સંખ્યા હોય, વૃક્ષની સંખ્યા હોય, બરાબર, ગુણની વાત થતી હોય તો એ અહીંયા લખવાનું કે ભાઈ 5 ગુણની વાત થઈ છે,
અહીંયા શું તો કે એક વ્યક્તિની વાત થઈ છે બરાબર એટલે પ્રમાણ માપ લખવું ફરજિયાત છે ચાલો આલેખ હવે આપણે જોયો એમાં ઉદાહરણ જોઈએ કે એક દુકાનદાર સળંગ છ દિવસ દરમિયાન ગણિતની વેચેલી ચોપડીની માહિતી નીચે દર્શાવેલી છે તો એક દુકાનદાર છે એ છ દિવસમાં કેટલા કેટલી કેટલી ગણિતની ચોપડી વેચે છે એની માહિતી આપણને આપી છે તો અહીંયા દિવસ છે એટલે કે રવિવારે કેટલી ચોપડી વેચી 65 સોમવારે 40 મંગળવારે 30 બુધવારે 50 ગુરુવારે 20 અને શુક્રવારે 70 અને કીધું છે કે તમારી પસંદગીના પ્રમાણમાં લઈને ઉપરની માહિતીનો લંબ આલેખ તૈયાર કરવાનો છે તો લંબ આલેખ આપણે જોઈએ કે ઊભા સ્તંભ દોરવા પડે તો આ આલેખ તૈયાર થયો છે એ આખો આ જે માહિતી આપી છે એ માહિતીના આધારે આપણે લંબ આલેખ તૈયાર કર્યો છે હવે લંબ આલેખમાં આપણે બે વસ્તુ તો જોશે એક તો વાય અક્ષ અને એક્સ અક્ષ એક્સ અક્ષ ઉપર કઈ માહિતી આવશે તો કે ગુણાત્મક માહિતી એટલે કે વારના નામ અને એક વાય અક્ષ ઉપર શું આવશે તો કે સંખ્યાત્મક માહિતી એટલે કે કેટલી ચોપડી વેચી છે એની સંખ્યા લેવાની તો હવે આ માહિતી આપણે જોઈ લીધી તો આ કઈ થઈ ગુણાત્મક માહિતી અને વાય અક્ષ ઉપર સંખ્યાત્મક માહિતી તો હવે ઓલામાં જે માહિતી આપી છે એના આધારે આપણે આમાં આલેખ દોરવાનો છે તો હવે હું શું કરીશ તો પહેલો કયો વાર આપ્યો છે રવિવાર તો મેં પહેલા નામ બધાય લખી નાખ્યા છે રવિવારે કેટલી ચોપડી વેચી છે એણે ગણિતની 65 તો રવિવારનો આલેખ ઊભો સ્તંભ ક્યાં સુધી ખેંચી જવાનો 65 આવે એની લાઇનમાં બરાબર આ લાઈન એટલે દર્શાવેલી છે કે ક્યાં એનો આલેખ દોરેલો છે તો રવિવારે 65 ચોપડી વેચી છે તો સીધો ઊભો સ્તંભ ક્યાં સુધી દોર્યો 65 સુધી પછી સોમવારે આવે છે 40 તો સોમવારનો સ્તંભ જાય છે 40 સુધી પછી મંગળવારે 30 તો મંગળવારવાળો સ્તંભ જાય છે 30 સુધી પછી બુધવાર તો બુધવારનો 50 સુધી ગુરુવારે 20 છે તો ગુરુવારનો સ્તંભ જાય 20 સુધી અને શુક્રવાર છે 70 તો શુક્રવારે 70 સુધી મારે સ્તંભ લઈ જવાનો છે હવે એણે પ્રમાણમાપ લેવાનું કીધું છે તો પ્રમાણમાપ આપણે કઈ રીતે લેશું તો પ્રમાણમાપ છે પ્રમાણમાપને મેં કીધું હતું કે 1 સેન્ટીમીટર બરાબર એ કેટલી સંખ્યા લઈએ છીએ એ જોવું પડશે તો પ્રમાણમાપ મારે અત્યારે સંખ્યા દેખાય છે કઈ અક્ષ ઉપર વાય અક્ષ ઉપર તો વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર એટલે કે 0 થી જે 1 સેન્ટીમીટર વાળી પહેલી આડી લાઈન આવશે એની વચ્ચે કેટલું અંતર છે 0 થી 5 સુધી એટલે 5 અંકનું અંતર થયું પણ આ સંખ્યા શેની છે તો કે વેચેલી ચોપડીની સંખ્યા તો અહીંયા આવશે આપણે વેચેલી ચોપડીની સંખ્યા અને અહીંયા વાર આપ્યા છે તો અહીંયા નીચે લખી નાખશું વાર બરાબર તો વેચેલી ચોપડી કેટલી વેચી છે 1 સેન્ટીમીટર બરાબર 0 થી 5 સુધી એટલે પ્રમાણમાં કયું આવશે 1 સેન્ટીમીટરમાં 5 ચોપડી બરાબર આ થયો આપણો સ્તંભ આલેખ